દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડોદરા ગામની વાડી શાળામાં અશ્વિનભાઈ જોશી નામના શિક્ષક ફરજ બજાવતા હતા વર્ષ બે હજાર ઓગણીસમાં ખંભાળિયા પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસકર્મી નિલેશભાઈ ગોજિયા તથા ભીમશીભાઈ ગોજિયા પર અશ્વિનભાઈને માર મારી તેમની પાસેથી રૂપિયા દસ હજાર પડાવ્યા હોવાનો આરોપ લાગ્યો હતો આ અંગે પોલીસ ફરિયાદ થતા ખળભળાટ થયો હતો આ કેસ અદાલતમાં ચાલી જતા આરોપી બંને પોલીસકર્મી દોષી જાહેર કરવામાં આવ્યા છે ખંભાળિયા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે આરોપી બંને પોલીસ પંદરસો રૂપિયાના દંડ સાથે બે વર્ષની સજાનો હુકમ કર્યો છે ફેબ્રુઆરીએ જામનગર જિલ્લા પંચાયત તથા જિલ્લાની છ તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે આ ચૂંટણીઓને ધ્યાને લઈ આજે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે જામનગર જિલ્લા પંચાયતની ચોવીસ બેઠકો ઉપરાંત જિલ્લાની છ તાલુકા પંચાયતની એકસો બાર બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે ઉપરાંત સિક્કા નગરપાલિકા તથા રાવલ નગરપાલિકાની ચૂંટણી માટે પણ ભાજપે ઉમેદવારો મેદાનમાં ઉતારી દીધા છે જામનગરમાં નવા ચૂંટાયેલા આગેવાનોના કાર્યકાળના પાંચ વર્ષ પૈકીના પ્રથમ અઢી વર્ષ માટે પદે મહિલા અનુમત લાગુ પડશે એટલે કે ચૂંટણી પછી અઢી વર્ષ માટે જામનગરમાં કોઈ મહિલા આગેવાન મેયર પદે બિરાજમાન થશે ભાજપ કોંગ્રેસના મહિલા ઉમેદવારોએ આ માટે અત્યારથી જ લોબિંગ શરૂ કરી દીધું છે ઉલ્લેખનીય છે કે આ પૂર્વે જામનગરમાં જયશ્રીબેન જાની અમીબેન પરીખ સરલાબેન ત્રિવેદી તથા પ્રતિભાબેન કનખરા મેયર પદે રહી ચૂક્યા છે